नमस्कार विद्यार्थी मित्रों, विडियो नंबर 6 अने हवे आपणे बीजो एक गुणोत्तर भणशो। सौथी पहला जे गुणोत्तरो तमने लखाव्या हता एमां पहला नफाकारकताना गुणोत्तरो लखाव्या हता, जेमां चार गुणोत्तरनो समावेश थाय। ए चार गुणोत्तर तमने समजावी दीधा। हवे विडियो नंबर 6 थी आपणे बीजो एक गुणोत्तरनो पाठ, ए छे तरलताना गुणोत्तरो। बराबर, सौथी पहला गुणोत्तरो नफाकारकताना हता, एमां टोटल चार सूत्र आधारित दाखला शीखव्या। हवे जे गुणोत्तरो समजावो छो ए तरलताना गुणोत्तरो छे, एनी अंदर बे सूत्र आधारित दाखलाओ छे अने स्वाध्यायमां एक ज दाखलो आ बे सूत्रनो भेगो दाखलो आपेलो छे। आपणे पहेला स्टेप बाय स्टेप पहेला पहेलुं सूत्र समजशुं अने पछी बीजुं सूत्र। तरलताना गुणोत्तरमां बे गुणोत्तरोनो समावेश थाय, एक चालू गुणोत्तरो अने बीजो प्रवाही गुणोत्तरो। आ बे सूत्रनो जवाब जेम मां आवे, बे जेम एक, चार जेम एक, पांच जेम एक, एवी रीते आ बे गुणोत्तरो एवा छे के एनो जवाब जेम मां आवे छे। अत्यार सुधीना जे गुणोत्तरो आपणे भण्या ए बधानो जवाब टकावारीमां आवतो, एटले एना सूत्रमां 100 गुणવામાં આવતા હતા। જ્યારે આ બે ગુણોત્તર એવા છે કે એનો જવાબ જેમમાં આવે છે એટલે સૂત્રમાં 100 ગુણવાના આવશે નહીં। તો પહેલા આપણે પહેલું સ્ટેપ જોશું, ચાલુ ગુણોત્તર। ચાલુ ગુણોત્તરનું આ સૂત્ર આપેલું છે, ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા, ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા। જો તમે 11માં વ્યવસ્થિત વાર્ષિક હિસાબો ભણ્યા હોય તો તમને ચાલુ મિલકતમાં શું આવે અને ચાલુ દેવામાં શું આવે તે તમને ખબર હોય। છતાં હું તમને સમજાવું છું કે ચાલુ મિલકતમાં કઈ કઈ વસ્તુ આવે। મિત્રો, સૂત્ર બહુ વ્યવસ્થિત અહીંયા મેં સમજાવેલા છે અને પાકા વ્યવસ્થિત કરશો તો તમને બહુ ઝડપથી આ ચેપ્ટર આવડી જશે। ચાલુ મિલકતમાં કઈ કઈ વસ્તુ આવે તો ચાલુ મિલકતમાં ચાલુ રોકાણો આવે। ચાલુ રોકાણો એટલે જનરલી એક વર્ષ કરતાં ઓછી મુદતની વસ્તુ હોય, ઓછી મુદતના રોકાણો એને ચાલુ રોકાણો કહેવાય। બીજું શું આવે તો કે માલનો આખરનો સ્ટોક આવે। પછી લેણી હુંડી હોય તો એ પણ ચાલુ મિલકતની અંદર આવે। પછી દેવાદાર આવે, પણ દેવાદાર જ્યારે આપણે લખીએ ત્યારે ગાલખા દનામત હોય તો તમારે બાદ કરી નાખવાની, પછી જ દેવાદાર અહીંયા લખવાના છે। આમ ચાલુ મિલકતમાં ચાલુ રોકાણો આવે, સ્ટોક આવે, લેણી હુંડી આવે, દેવાદાર આવે, રોકડ શિલ્લક આવે, બેંક શિલ્લક આવે, પછી ડિમાન્ડ ડ્રાફ્ટ એવો ડ્રાફ્ટ હોય તો આવે, પણ જનરલી આ વસ્તુ દાખલામાં બહુ આવતી નથી। પછી ટૂંકા ગાળાની ધીરેલી લોન, ધીરેલી એટલે આપણે કોકને લોન ટૂંકા ગાળા માટે આપી હોય તે લોન આવે। યાદ રાખશો, ચાલુ રોકાણો આવે, સ્ટોક આવે, લેણી ઊંડી આવે, દેવાદાર આવે પણ ગાલખા દનામત હોય તો બાદ કરવી, રોકડ શિલ્લક આવે, બેંક શિલ્લક આવે, ટૂંકા ગાળાની ધીરેલી લોન આવે અને આ સિવાય બીજી કઈ વસ્તુ આવે તો આ સિવાય બીજું આપણને અહીંયા આપ્યું છે, આ સિવાય મળવા બાકી આવક આવશે અને અગાઉથી ચૂકવેલા ખર્ચા આવશે। આમ ચાલુ મિલકતમાં આટલી વસ્તુઓનો સમાવેશ થશે। ધ્યાન રાખશો, ચાલુ મિલકતમાં કઈ કઈ વસ્તુ આવશે તો ચાલુ મિલકતની અંદર ચાલુ રોકાણો આવશે, સ્ટોક આવશે, લેણી ઊંડી આવશે, દેવાદાર આવશે, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, ધીરેલી લોન ટૂંકા ગાળા માટે ધીરી હોય તો તે, ત્યાર પછી બીજું શું આવશે તો કે મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલા ખર્ચા, આટલી વસ્તુ ચાલુ મિલકતની અંદર આવશે। પછી ચાલુ દેવામાં શું આવશે તો ચાલુ દેવામાં ધ્યાન રાખશો ટૂંકા ગાળાના ઉછીના નાણાં, આપણે ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં લીધા હોય તો તે, પછી લેણદાર એ પણ આવશે, ખાસ આ વધારે દાખલામાં હોય છે, દેવી હુંડી આવશે, લેણદાર, દેવી હુંડી, ચૂકવવા બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો, પછી નહીં મંગાવેલું ડિવિડન્ડ, ટૂંકા ગાળાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, કરવેરાની જોગવાઈ, આ બધી વસ્તુઓ છે, પણ જનરલી એક આ ટૂંકા ગાળાના ઉછીના નાણાં આવશે, એક લેણદાર આવશે, દેવી હુંડી આવશે, ચૂકવવા બાકી ખર્ચા ને અગાઉથી મળેલ આવક। આ પાંચ વસ્તુઓ તમે યાદ રાખો તો પણ તમે આરામથી દાખલો ગણી શકો। ટૂંકા ગાળાના ઉછીના નાણાં ફરી એકવાર ચાલુ દેવામાં શું આવે તો ચાલુ દેવામાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં આવે, લેણદાર આવે,
देवी हुंडी आवे, चुकवा बाकी खर्चा आवे ने अगाउथी मळेल आवको आवशे। हवे आपणे आनो अर्थ जोईए, चालू गुणोत्तरनो अर्थ शुं, तो सूत्र प्रमाणे ज आपणे व्याख्या बनावानी छे। चालू गुणोत्तर ए चालू मिलकत अने चालू देवा वच्चेनो संबंध दर्शावे छे। सूत्रमां ऊपर आपणे चालू मिलकत लखीए छे, नीचे चालू देवा लखीए छे, एटला माटे चालू मिलकत अने चालू देवा वच्चेनो संबंध दर्शावे छे। आ चालू गुणोत्तरनो हेतु शुं छे, तो के चालू गुणोत्तरना आधारे आपणे धंधानी टूंका गाळानी क्षमता कार्यक्षमता मापी शकीए छीए। पछी आ गुणोत्तरनो वलण शुं छे, बहु महत्वनो एमसीक्यू माटे पूछाई शके ते तैयार राखशो। चालू गुणोत्तरनुं योग्य प्रमाण के इच्छनीय प्रमाण के आदर्श प्रमाण कयो, तो 2:1। आ बे भाग छे ए चालू मिलकत दर्शावे छे अने एक भाग छे ए चालू देवा दर्शावे छे। देवा करता आपणी पासे मिलकतो डबल होय, आनी करता मिलकत डबल होय, देवा करता मिलकत डबल होय, तो धंधानी परिस्थिति सारी छे एम कही शकाय। एटले एवो प्रश्न के एमसीक्यू मां पूछाय के चालू गुणोत्तरनुं योग्य प्रमाण कयुं, तो 2:1 आ याद राखशो। तो मित्रों अटला सुधी मैं तमने चालू गुणोत्तर समझाव्यो, हवे हूँ तमने प्रवाही गुणोत्तर छे ये पण साथे समझावी दऊं छुं, अने पछी आपणे बे आधारित दाखला गणशुं। प्रवाही गुणोत्तरनुं सूत्र छे चालू गुणोत्तरनी जेम ज, प्रवाही गुणोत्तर बराबर प्रवाही मिलकत छेदमां चालू देवा। चालू देवा कई रीते मळशे, तो ऊपर जेम समझाव्या त्यांथी ज आपणे चालू देवा मेळवाना छे, जे कई पांच वस्तु तमने कीधी हती ते। प्रवाही मिलकत कई रीते मळे तो ध्यान राखशो, प्रवाही मिलकत बराबर चालू मिलकत जे आपी होय एमांथी स्टॉक बाद करवानो अने अगाउथी चूकवेला खर्चा बाद करवाना। प्रवाही मिलकत बराबर चालू मिलकत माइनस स्टॉक माइनस अगाउथी चूकवेला खर्चा। आम प्रवाही मिलकत शोधवा माटे चालू मिलकत आपणे पहेला मेळवानी, चालू मिलकत शोधवानी, एमांथी मालनो स्टॉक आખરનો અને અગાઉથી ચૂકવેલા ખર્ચા, આ બે બાબતો બાદ કરી દેવી એટલે આ સૂત્રની બધી વસ્તુ આપણને મળી જાય। હવે આનો અર્થ, તો ચાલુ ગુણોત્તરનો અર્થ શું? હા, પહેલા પ્રવાહી મિલકતનો અર્થ તમને સમજાવી દઉં કે પ્રવાહી મિલકત કોને કહેવાય। તો પ્રવાહી મિલકત એટલે એવી મિલકત કે જેમનું આપણે ઝડપથી રોકડ અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતર કરી શકીએ, મતલબ એવી મિલકત કે જે આપણે વેચીએ ને એટલે એના પૈસા ઝડપથી આપણને મળે, એવી મિલકતને આપણે પ્રવાહી મિલકત કહી શકીએ। હવે આ ગુણોત્તરનો અર્થ, તો પ્રવાહી ગુણોત્તર એ પ્રવાહી મિલકત અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે। સૂત્રમાં ઉપર પ્રવાહી મિલકત છે, નીચે ચાલુ દેવા છે, આ બે વચ્ચેનો સંબંધ દર્શાવે છે। આ ગુણોત્તરનો હેતુ શું છે? તો કે પ્રવાહી ગુણોત્તરના આધારે ધંધાની ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની કાર્યક્ષમતા માપવા માટેનો છે। સેમ ચાલુ ગુણોત્તરનો જે હેતુ હતો એ જ હેતુ આનો પણ છે। હવે વલણ, પ્રવાહી ગુણોત્તરનું યોગ્ય પ્રમાણ કે ઇચ્છનીય પ્રમાણ કે આદર્શ પ્રમાણ 1:1 છે। જેટલી પ્રવાહી મિલકત એટલા જ ચાલુ દેવા, આ પહેલો એક છે એ પ્રવાહી મિલકતનો છે અને બીજો જે એકડો છે એ ચાલુ દેવાનો છે। પ્રવાહી મિલકત બરાબર ચાલુ દેવા 1:1 યોગ્ય પ્રમાણ। તમને પૂછાય કે પ્રવાહી ગુણોત્તરનું યોગ્ય પ્રમાણ કયું છે, તો 1:1 અને ચાલુ ગુણોત્તરનું યોગ્ય પ્રમાણ પૂછાય તો 2:1। હવે આપણે આજે બે સૂત્ર તમને એક સાથે મેં સમજાવ્યા છે, કેમ કે દાખલો પણ બે સૂત્ર આધારિત ભેગો આપેલો છે, પરીક્ષામાં ભેગો પણ આપે અને અલગ અલગ પણ આપે। આપણે સ્વાધ્યાયના દાખલા ગણી રહ્યા છે, એની અંદર ભેગો દાખલો આપેલો છે, ઉદાહરણ તમે ગણશો તો એમાં અલગ અલગ આપેલા છે। ઉદાહરણમાં પહેલાં તમારે પ્રવાહી ગુણોત્તર, પ્રવાહી મિલકત, મતલબ ઉદાહરણમાં પહેલાં તમને ચાલુ મિલકત અને ચાલુ દેવા આધારિત એટલે કે ચાલુ ગુણોત્તરનો દાખલો આપેલો હશે, પછી તમને પ્રવાહી ગુણોત્તરનો દાખલો આપેલો હશે। આમાં આપણે બે ભેગા છે, તો આપણે ભેગા દાખલા ગણીએ। સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 આના માટેનો દાખલો છે। દાખલા નંબર 8ની આપણે રકમ જોઈએ, તો નીચે આપેલી વિગતોને આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની ગણતરી કરો।
क्या क्या गुणोत्तर आपणे गणवाना छे, तो के पहला चालू गुणोत्तर गणवानो छे अने पछी प्रवाही गुणोत्तर गणवानो छे। तो पहला आपणे चालू गुणोत्तर नो सूत्र लखशुं अने पछी प्रवाही गुणोत्तर नो सूत्र लखशुं। समझ पड़ी छे मित्रों? आपणे चालू गुणोत्तर अने प्रवाही गुणोत्तर एवा बे गुणोत्तर गणवाना कीधा छे। रकम में आपने कई कई वस्तु आपेली छे ध्यान रखो। पहला उधार डाबी साइड स्टॉक आपेलो छे, दीवादारो आपेली छे, पण दीवादारो ज्यारे आपणे लखीए ત્યારે ગાલખાદ અનામત હોય તો એને બાદ કરશું, એટલે 2,50,000 ના દીવાદારો છે, ગાલખાદ અનામત 20,000 છે, આમાંથી આ 20,000 બાદ કરીને પછી જ આપણે લખવાના। પછી રોકડ શિલ્લક આપી છે, ફર્નિચર આપી, દેવી હુંડી આપી, ટૂંકા ગાળાની લોન આપેલી છે, ખાલી લોન આપેલી હોય એટલે આપણે ધીરેલી લોન તમારે ગણવાની, બરાબર। ચાર પછી લેણી હુંડી આપી છે, ગાલખાદ અનામત આપેલી છે, અગાઉથી ચૂકવેલા ખર્ચા આપેલા છે, લેણદાર આપેલા છે અને ખર્ચા ચૂકવવાના બાકી। આમાં જે બધી વસ્તુ આપેલી છે એના આધારે આપણે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર બે વસ્તુ આપણે ગણશું, બરાબર। ચલો હવે આપણે ગણતરી કરીએ। તો આજે લોન છે, બરાબર, એ ટૂંકા ગાળાની લોન, એ તમને મેં લખાવેલું છે, આપણા માટે એક પ્રકારનું દેવું કહેવાય, મતલબ આપણે આ લોન લીધેલી કહેવાય, બરાબર। આપણે લોન લીધી હોય એટલે એ દેવા તરીકે ગણવાની આવશે। જો આપણે કોકને લોન આપેલી હશે તો રકમમાં સ્પષ્ટ કીધું હશે કે આ લોન આપણે શું કરેલી છે, ધીરેલી છે, ધીરેલી એવું સ્પષ્ટ કહી દીધું હશે। કાંઈ ન કીધેલું હોય ત્યારે આ લોનને આપણે ગણવાની છે દેવા તરીકે। જો લોન લીધેલી હશે તો આવી સ્પષ્ટ કરી દીધેલું નહીં હોય, ટૂંકા ગાળાની લોન આપણે લીધેલી લોન સમજી લેવાની, અને આપણે ધીરેલી હશે તો રકમમાં સ્પષ્ટ આપણને કહી દીધું હશે। તો હવે આપણે પહેલો ગુણોત્તર ગણશું, ચાલુ ગુણોત્તર। ચાલુ ગુણોત્તર માટેનું સૂત્ર લખશું, ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા, ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા। સૂત્રમાં કિંમત મુકાય અને જવાબ આવે એટલી જગ્યા છોડી ને આપણે ગણતરી કરશું। એક બાજુ લખશું ચાલુ મિલકત, તો બીજી બાજુ લખશું આપણે ચાલુ દેવા। હવે આપણે આપણને જે રકમ આપી છે એમાંથી વારાફરતી આપણે વિગતો લખતા જશું, ધ્યાન રાખશો। પહેલાં આપેલું છે સ્ટોક, એ ચાલુ મિલકતની અંદર આવશે, એટલે આ બાજુ આપણે લખશું સ્ટોક રકમમાં 3,00,000 આપેલો છે। પછી દેવાદારો, એ ચાલુ મિલકતમાં આવે, પણ 2,50,000માંથી 20,000 ગાલખાદ અનામત બાદ કરશું, એટલે દેવાદાર લખશું 2,30,000। ચાર પછી રોકડ, એ પણ ચાલુ મિલકતમાં આવે, એ 1,20,000 છે, રોકડ 1,20,000। ચાર પછી ફર્નિચર, એ સ્થિર મિલકત કહેવાય, કાયમી મિલકત કહેવાય, ચાલુ મિલકતમાં ફર્નિચર આવશે નહીં। પછી દેવી હુંડી, ચાલુ દેવાની અંદર આવશે, એટલે આ બાજુ આપણે લખશું દેવી હુંડી, રકમમાં આપેલી છે 60,000। ત્યાર પછી ટૂંકા ગાળાની લોન, એ પણ આપણું દેવું કહેવાય, 40,000, તો દેવા બાજુ લખશું ટૂંકા ગાળાની લોન 40,000। ચાર પછી લેણી હુંડી, મિલકતની અંદર આવે, ચાલુ મિલકતમાં લખશું 75,000, લેણી હુંડી 75,000। ચાર પછી ગાલખાદ અનામત તો બાદ કરી દીધી, અગાઉથી ચૂકવેલા ખર્ચા એટલે આપણું લેણું કહેવાય 60,000, ચાલુ મિલકતમાં અગાઉથી ચૂકવેલા ખર્ચા 60,000। ચાર પછી લેણદારો, એ આપણું દેવું કહેવાય, ચાલુ દેવામાં લખશું લેણદાર 2,00,000, ચાર પછી ખર્ચા ચૂકવવાના બાકી, આપણું દેવું કહેવાય એટલે અહીંયા જ લખશું ચૂકવવાના બાકી ખર્ચા
50,000 आ रीते चालू मिलकत में टोटल 5 आंकड़ाओ आव्या बराबर। ए 5 आंकड़ा टोटल 7,85,000 देवामा टोटल 4 आंकड़ा आया ये 4 आंकड़ा टोटल 3,50,000 आ रीते आपणे चालू मिलकत अने चालू देवा ओळखी अने अलग अलग गणतरी करी अने पछी हवे चालू मिलकतनी जग्याए लखशुं 7,85,000 अने चालू देवानी जग्याए लखशुं 3,50,000 7,85,000 भाग्या 3,50,000 एवी रीते आपणे भागाकार करता आपणे मळशे जवाब 2.24। खास मित्रों याद रखो 2.24 एटलू आवे छे। पछी चालू गुणोत्तर अने प्रवाही गुणोत्तर अथवा जे जे सूत्रनो जवाब जेम मां आवे छे न्या तमारे पाछळ जेम करीने एकडो फरजियात लखो 2.24 जेम 1। आ 2.24 छे ई चालू मिलकत कहेवाय अने आ 1 छे ई चालू देवा कहेवाय। गमे जवाब आवे पाछळ जेम 1 तमारे फरजियात लखो। चलो आपणे पहेलो गुणोत्तर गणो चालू गुणोत्तर। हवे आपणे बीजो गुणोत्तर गणशुं। ए लोकोए आपणे आ दाखलामां पूछ्यो छे प्रवाही गुणोत्तर बराबर एनुं सूत्र छे प्रवाही मिलकत छेदमां चालू देवा। हवे चालू देवा आपणी पासे हाजर छे ज आपणे गणतरी अहींया करेली छे 3,50,000 અને પ્રવાહી મિલકત શોધવાની છે। તમને મેં સૂત્ર સમજાવ્યા હતા જ્યાં સૂત્રમાં તમને સમજાવ્યું હતું કે પ્રવાહી મિલકત કઈ રીતે મળે તો પ્રવાહી મિલકત બરાબર આપણી પાસે જે ચાલુ મિલકત હોય એ ચાલુ મિલકતમાંથી સ્ટોક આપેલો હોય તો એક એ બાદ કરો અને બીજો અગાઉથી ચૂકવેલો ખર્ચ આપ્યો હોય તો એ બાદ કરવો। તો આપણે જોઈએ કે આપણી પાસે ચાલુ મિલકત ટોટલ 7,85,000 ની છે તો 7,85,000 એમાંથી સ્ટોક કેટલો છે તો કે 3,00,000 છે તો એ આપણે બાદ કરી નાખશું 3,00,000। અગાઉથી ચૂકવેલા ખર્ચા કેટલા આપ્યા છે તો કે 60,000 આપ્યા છે। હોય તો બાદ કરવાના ન હોય તો કાંઈ પ્રશ્ન નથી। આમ 7,85,000 માંથી 3,00,000 અને 60,000 એવા બે આંકડા બાદ કરશું એટલે આપણને પ્રવાહી મિલકત મળશે 4,25,000। એ આપણે અહીંયા લખશું 4,25,000 4,25,000 ભાગ્યા 3,50,000 એટલે જવાબ આવશે 1.21। પાછળ જેમ એક ફરજિયાત લખો। તો આ રીતે આ વિડીયોની અંદર મેં તમને પ્રવાહી અને ચાલુ એવા બે ગુણોત્તર શીખવાડ્યા। નેક્સ્ટ વિડીયોની અંદર હવે હું તમને બીજા ગુણોત્તરો શીખવાડીશ।